શ્રેયાંશ રાજા રાહ જુએ છે ક્યારે લાભો વધાઈ ક્યારે લાભો વધાઈ દેખો હસતી હસતી આવે એ તો દોડી દોડી આવે દેખો હસતી હસતી આવે એ તો દોડી દોડી આવે 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 પ્રિયંપદા લઈને જન્મની વધાઈ આવે આવે પ્રિયંપદા લઈને જન્મની વધાઈ આ સમાચાર આપવા પહેલા મને આપને બીજા ખુશાલીના સમાચાર આપવા છે પહેલા તે સાંભળો અહીં દરબારમાં બિરાજત સુરી પ્રેમની આંખોના તારા સુરી રામને હૃદયમાં વસનારા ગુરુ ભ્રાતા મોહજીત વિજયજીના દુલારા જેમના લોહીમાં શાસનનો રાગ વહે છે જેમના દર એક શ્વાસમાં જીન આજ્ઞા વસે છે જેમનું જીવન સ્વયં એક ઇતિહાસ છે એવા અહીં હાજર રહેલા સૌના માર્ગદર્શક અને તારણહારા એવા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રી યુગભૂષણ સુરેશ્વરજી મારા સાહેબનો 44મો દીક્ષા દિવસ છે બોલો યુગભૂષણ સુરેશ્વરજી મારા સાહેબની જય કાઈ સંભળાયું નહીં જોરથી બોલો શાસન નાયક સુરીરા જય જય હો જો સુરીરા અને સાથે સાથે બેન મહારાજ પ્રવર્તિની સાધ્વીજી કલાનિધિ મારા સાહેબજીનો પણ 44મો દીક્ષા દિવસ છે હવે જે સમાચાર આપવા માટે આવી છું તે જણાવું હા જણાવું ક્યાં શું છે સમાચાર કહું છું આજે મધ્યરાત્રિએ આપના અરે અરે હું આચાર્ય ભગવંતની આજ્ઞા લેવા તો ભૂલી જ ગઈ ક્ષણ બે ક્ષણ પ્રતીક્ષા કરો હું આજ્ઞા લઈને આવું છું મથેર વંદામી સાહેબજી મહારાજાને શુભ સમાચાર આપવાની અનુજ્ઞા છે આજે મધ્યરાત્રિએ આપના પટ રાનીજી સત્ય કી દેવી એ પરમ તેજસ્વી અનુપમ રૂપવાન અદ્ભુત લાવણ્યમય જોતાના સાથે જ નેત્રોમાં આનંદ આંજનાર એવા પરમ પ્રતાપી પુત્ર રત્નને જન્મ આપ્યો છે એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો શ્રીમંતરનું નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો એક જન્મ્યો ઘડી ખમા મહારાજ મારા વાલા પ્રજાજનો પુત્ર જન્મની ખુશાલીમાં મહારાજે મને આટલું બધું ધન આપ્યો છે કે મારી 7 પેઢી પણ ખૂટે તેમ નથી મહારાજની જય થા વિજય થા ફૈયા ફૈયારો લઈ આવે ફૈયારો લઈને આવે કુંવરને મળવા હોશે હોશે આવે અલબેલો દિન આવ્યો કામ કરણ દોવા અલબેલો દિન આવ્યો કામ કરણ દો
આવા તેજસ્વી બાળકનું નામ એમ જ ન રખાય, એના માટે રાજ જ્યોતિષને બોલાવવો જ પડે. પધારો જોશી મહારાજ, પધારો, સ્વાગતમ. આપ આસન ગ્રહણ કરો. વાહ વાહ મહારાજ, શું કુંડળી છે! બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં છે. આવા યોગ આવી અવસર પીણીમાં માત્ર 24 જ વાર આવે છે. મેષ રાશિ, ભરણી નક્ષત્ર રાશિના આદિનો વિચાર કરતા જણાય છે, આના જન્મ પત્રિકાના ફળનું વર્ણન કરવા સાક્ષાત બૃહસ્પતિ કે સરસ્વતી દેવી પણ અસમર્થ છે. આ પુત્ર દૈવી મહાગુણવાન થશે. ઓડી જોડી પીપળ પાન ફૈયાએ નામ પાડ્યું શ્રી સીમંદર નાથ. ઓડી જોડી પીપળ પાન ફૈયાએ પાડ્યું સીમંદર નામ. ઓડી જોડી પીપળ પાન ફૈયાએ પાડ્યું સીમંદર નામ. દુલાર પાઠશાળા આવે રે, ઓ પાઠશાળા આવે, પાઠશાળા આવે રે, સત્ય કી માતા દુલાલ પાઠશાળા મેરે, સત્ય કી માતા દુલાલ પાઠશાળા મેરે. જો વિદ્યાર્થીઓ, આજે તમે સો અત્યંત સાવધ થજો, કેમ કે આપના મહારાજના દેહ જેવા પાટલી કુંવર આપને ત્યાં આજે ભણવા આવવાના છે. એ તો માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાનથી યુક્ત છે. તેમને ભણાવવાના ના હોય, પ્રભુ તો અતિ ગંભીર છે. મહાશય, પ્રભુના થતા આ અવિનય અયોગ્ય કાર્યથી તમને રોકવા માટે હું સૌધમેન્દ્ર વિપ્રરૂપ ધારણ કરી આવેલ છું. ઓહો ઇન્દ્ર મહારાજા, તમે આ અનુચિત કાર્યથી અટકાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. પ્રભુ, ઓહો પ્રભુ, ત્રણ જગતના નાથ પ્રભુ, આપ તો મહાજ્ઞાની છો, હું અજ્ઞાની છું, અવિવેકી છું. આપને હું ક્યાંથી બનાવવાનો હતો? પ્રભુ, મારા અપરાધની ક્ષમા કરો, ક્ષમા કરો. હે રત્નકુશી માતા, હે પુત્ર પત્યનો મોહ તમને આ કર્તવ્ય કરાવે છે, પણ ત્રણ જગતના નાથ બનવા સર્જાયા છે. ચાલો કુંવરને રાજમહેલમાં પાછા લઈ ચાલો.